ને મોટી ઉંમરે પગે વાહ થયેલો. ભાવનગરના એક વૈદ્યની દવા ચાલતી હતી, તે 2 રૂપિયાની દવા આવે, 30 પડીકા વાળે. એટલે 2 રૂપિયાની દવા આવે ને એના 30 પડીકા વાળે, 30 પડીકા વાળે, તે દરરોજ 1-1 પડીકી લે. અને એ વૈદ્યની દવા એવી હોય કે તમે ચાલુ કરો ને એટલે 6 મહિના વર્ષ જે લેવાની વચ્ચે જો ખંડિત થાય ને તો પાછી એકડે 1 થી શરૂ કરવાની. એટલે સેવામાં રહેલા સંતો અને વિશેષ કરીને આપણા હક્કા બાપુ જે અત્યારે છે એ જરા વધારે ચિંતા ધ્યાન રાખે. 2-3 મહિના સુધી સળંગ દવા લીધી ને એકવાર એવું બન્યું કે 28 પડીકી પૂરી થઈ, 2 પડીકી બાકી છે, ભાવનગરથી દવા આવી નથી. એટલે પછી સેવકોને ચિંતા થાય કે હવે જો દવા નહીં આવે તો પાછી 3 મહિના તો પૂરા થઈ ગયા, એકડે 1 થી પાછું 6 મહિના કરવું પડશે. એટલે તે વખતે કંઈ તમારા રે બધાના રમકડા હોય છે ને, એવા તો હતા નહીં ટેલિફોન તો, કે ફોન કરી દઈએ કેવું કંઈ. એટલે પછી શું કરવું એમ કરતાં કરતાં તપાસ કરીને, અને એ વૈદ્ય કહેલું કે બહુ જ જો એવું થાય ને તો એ બોટાદમાં પણ આ જગ્યાએ દવા મળે, એટલે બોટાદ માણસ મોકલો તપાસ કરી, તો એ કે હું 3 રૂપિયા લઉં, દવા આપું પણ 3 રૂપિયા લઉં, હવે શું કરવું. એટલે પછી તો 1 પડીકી બીજી જતી રહી, 1 જ બાકી છે. એટલે બોટાદ હકા બાપુ જાતે જઈ અને 3 રૂપિયા આપીને 30 પડીક એ દવા લઈ આવ્યા. પછી એને પડીકો તો અહીં વાળવાની હતી, અને જેવા અહીં લાવ્યા અને શાસ્ત્રીમાંને ખબર પડી કે એવી રીતે દવા લાવ્યા છે. શાસ્ત્રીમાં કે કેમ દવા લાવ્યા, તો કે સ્વામી દવાની 1 જ છેલ્લી પડી ગઈ, તો કે તોય નહીં લાવવાની. કેટલા નહીં લાવ્યા, તો કે 3 રૂપિયાની, તો કે પાછી આપી આવજા. કેમ 1 રૂપિયો વધારે આપ્યો, પૈસો મફત આવે છે. હવે તો સ્વામી માટે જતું હતું દવા, અને આવી રગજ કરી ત્યાં તો ભાવનગરથી કોઈ માણસ આવ્યો એની દવા આવી, ત્યાં કે મારે પાછી આપી આવજા અત્યારે. બોલો કે સ્વામી આવતા મહિને આપણને કામ આવશે. સ્વામી કે આવતા મહિને 2 રૂપિયાની જ મળવાની છે ને, આવતા રૂપિયા કાંઈ થોડી 3 રૂપિયાની મળવાની છે. તો આને શું કહેવાય, હજી આનાથી થોડોક આગળ સ્વામી એટલા અદરાની અંદર હતા. અને છેલ્લી અવસ્થામાં બીમાર હતા ને ત્યારે શાસ્ત્રીમાંની જેજી વાત કરું, દવા લેવાની. હવે દવાની અંદર એવું હતું કે ઘીના 5-10-7 ટીપા લઈ અને એની અંદર થોડીક દવા લઈને ચાટવાની હતી. અક્ષરપ્રિયદાસ સ્વામી કરીને મજબૂરના સંત શાસ્ત્રીમાંના વખતના એ સેવામાં હતા, તો નાની સ્ટીલની કંઈ વાટકી હશે એમાં થોડું ઘી લાવ્યા, દરરોજ દવા આપતા હતા. આજે દવા આપવામાં ઘી વધારે લાવ્યા છે, થોડું વધારે, એટલું કંઈ આમ 0.25-1/2 શેર એટલું નહીં પણ નોર્મલ હોય એના કરતાં વધારે. શાસ્ત્રીજી મહારાજે જોયું અને કહ્યું કે આ વધારે ઘી છે. તો એને કહ્યું કે સ્વામી હવે એમાં શું વાંધો છે, ઘી જ છે ને, કંઈ બીજું તો છે નહીં ને. શાસ્ત્રીમાં કે દેવામાં કીધું છે ને કે 5-7 ટીપામાં જ લેવાનું, તો કે આટલું વધારે ઘી નહીં. તો કે સ્વામી કઈ આમાં કંઈ બીજું કંઈ નુકસાન નહીં કરે. શાસ્ત્રીમાં કે વધારાનું ઘી મારે ન લેવાય, આ વધારાનું છે ને એટલું તમે પાછું મૂકી આવો. એ સંતો બહુ સારા હતા, મારા જેવા આળસુ કે મોલા નહીં હોય એવા, પણ આટલામાંથી હવે એટલું 5-7 ટીપા કેવી રીતે કાઢવું. એટલે એને જોડી રકઝક કરી શાસ્ત્રી મહારાજ કે નહીં, મારા હાથે ન બગાડ થવો જોઈએ, વધારે ન લેવાય. અને બગાડ શબ્દ આવ્યો ને એટલે એ સંતે સમયાની અંદર રસોઈ થયેલા વાસણ સામે પડ્યા હતા અને કોઈ ઉગજો હતા કઢાયું, કેટલું ઘી ચોટ્યું, કંઈક શીરો બનાવ્યો નહીં, ધાર ઉપર થોડુંક તો ચોટે ને, કે જુઓ કેટલું છે. શાસ્ત્રી જ મારે આમ કપાળ ઉપર હાથ કર્યો, એ કે મારી, એ મારી જવાબદારી નહીં, મારા નિમિત્તે મારા હાથથી બગાડ ન થાય એટલું જ મારે જોવાનું. આ મમત્વ, આ ગરદણી જોઈને મંદિરનું બગડે તો એ સહન નથી કરી શકતા, પણ પોતાના હાથે ન બગાડ થવો. આપણે મમત્વ ધારીએ તો કોકના હાથે બગાડ થયો હોય ને તો પછી છે ને, આમ તો આપણને દેખાવું તો જોવે મંદિરના ધણી તરીકે, આપણને મંદિરમાં કોઈ પણ વસ્તુ બગડતી હોય સુધરતી હોય બે દેખાવી જોઈએ. ઘણી વાર આપણે એવા ઘર ધણી હોય કે આપણને બગાડ થતો ને એટલું દેખાય, સારું કાંઈ ના દેખાય. મંદિરમાં જેટલી જેટલી વસ્તુ સારી હોય ને એની કોઈને વાત ન કરીએ એવી ન દેખાય, અને કંઈક પણ વસ્તુ ખરાબ થયું હોય ને તો દેખાય, તો આપણે સમજવું આપણે ઘર ધણી નથી. કહેવાય નહીં મારે એવા છીએ શું, તો ઘર ધણીને આવું દેખાય. તો આવી પરિસ્થિતિ એકવાર સારંગપુરની અંદર એક રસોઈયો રાખે છે, અને રસોઈયો 10 રૂપિયાનો ખાલી મહિને 10 રૂપિયા ભાડું, કારણ કે સંતોને સવારે વહેલા ઉઠીને રસોઈ કરવાની, પછી પૂજારીમાં જવાનું, પછી પાછું મંદિરનું કામ ચાલતું, એને કારખાના કહેવાય.
જૂના સમય કારખાનું શબ્દ હોય ને એટલે એ સમજવાનું કે મંદિરનું જે કામ ચાલતું હોય ત્યાં જવાનું, પાછું આરતી ટાઈમ થાય આરતી ઉતારવાની, હરિભક્તોને પીરસવાનું. એટલે સંતો બહુ ઓછા અને આવી ખેંચ હતી ને એટલે પછી બધાએ નક્કી કરીને રાખ્યું. શાસ્ત્રી મહારાજ ગુજરાતમાં હતા અને ખબર પડી. આ સારંગપુરનો પ્રસંગ છે સંત સ્વામીના વખતનો. સંત સ્વામી એ વખતે ભંડારીમાં હતા અને પૂજારીમાં હતા, બે સેવા. એટલે 10 રૂપિયાનો રસોઈયો રાખ્યો ને સ્વામીને ખબર પડી ને સ્વામીએ તરત કાગળ લખ્યું કે રસોઈયોને આપણે ના પાડી દો, કે રસોઈયો ન જોવે, આટલા બધા સંતો છે ને ક્યાં એટલા બધા હતા. એક બાજુ જો આવું મહત્વ છે, પણ બીજી બાજુ એવું પણ એના મનમાં છે. એ જ શાસ્ત્રી મહારાજ આટલા દરમાં છેલ્લી અવસ્થામાં જે વાત કરી દવાને હતા ત્યાં બીમાર હતા, અને તમારા જેવા પરદેશથી કોઈ હરિભક્ત આવ્યા, કાજુ બદામ દ્રાક્ષ આવી તેવી બધું ફ્રૂટ ડ્રાય ફ્રૂટ્સ લાવ્યા ને, એને અરે કેસર લાવેલા, અને કેસર ત્યારે લૂઝ પેકેટમાં આવતું હતું. સ્વામી આગળ બધું ભેટ દેલું મૂક્યું, સ્વામીએ જોયું, પછી કોઈ એટલામાં હતું નહીં એટલે સ્વામીએ લઈને પલંગને નીચે મૂક્યું. તો બીજા બધા તો પડી ગયા હતા, કેસર તો લૂઝ હતો ઓલા પાકેટમાં. તો શાસ્ત્રીમાંના પલંગ નીચે આવડો લોટો રહેતો હતો, સ્વામિનારાયણીયો લોટો. કોઈ કે દર્શન કર્યો છે આવડા મોટા લોટા હોય, કોઈ ગઢડા ગોંડળ દર્શન કરવા જાય ને પ્રસાદીની વસ્તુઓ મૂકીને એમાં રાખેલા હોય છે. તો શાસ્ત્રીમાં જે કેસર છે લોટામાં નાખ્યો, અને એમની બીમાર અને છેલ્લી મોટી અવસ્થાની બીમારી હતી ને, એટલે રામચંદ્ર કાકા અને આપણા સ્વામિનારાયણ પ્રકાશના આદ્ય તંત્રી ખેંગારજીભાઈ એવા બે ચાર હરિભક્તો સ્વામી રૂમમાં ત્યાં નીચે બધે હોઈ જતા. ખેંગારજીભાઈ ચૌહાણ જે આપણા સ્વામિનારાયણ પ્રકાશના આદ્ય તંત્રી એ ત્યાં સૂતા હતા, અને એને કંઈક પેટમાં ગડબડી થઈ અને ઓચિંતાનું એને ટોયલેટ જવાની ઈચ્છા થઈ, અને પલંગ નીચે જે લોટો હતો એ ઉપાડ્યો એણે. હવે લોટો લઈને તો ઉપડ્યા, અને રસ્તામાંથી પેલું પાણીનું પેલું ભરી રાખતા હતા ને એને ભર્યો. અત્યારે આટલાદરા મંદિરમાં જોયું ને એવું નહોતું ત્યારે, તો આજુબાજુ બધે આવડ બાવળ જ હતા. એટલે થોડાક આમ દૂર જઈને બેઠા, એ બહુ ફોર્સ ઉતાવળ થયેલી એટલે તો બહુ દૂર જવાય નહીં. અને પછી ત્યાં બેઠા અને એ વિધિ પૂરી થઈને પછી એને પાણી લીધું. પણ આજે જિંદગીમાં પહેલી વાર ગંધને બદલે સુગંધ આવવા લાગી, અને પછી એને કંઈક ખ્યાલ આવ્યો કે આમાં સમથિંગ રોંગ, કંઈક છે, પણ હવે કરે હું, હવે તો એમાં કંઈ બીજું થઈ જ ન શકે. અને એને આમ હાથ જુએ ને તો હાથ આખી સુગંધથી મગમગે. વાત તો પહેલી વાર આવું બન્યું, આવો પ્રોગ્રામ તો કોઈ ન કરે ને. અને પછી તો એ જે ગભરાઈ મનમાં કે કંઈક થઈ ગયું છે, બફાઈ ગયું કંઈક, પણ હવે તો જે થયું એ થયું. અને એને ખબર છે કે આ શાસ્ત્રીજી મહારાજના પલંગ નીચેથી હું લોટો લાવું છું ને એમાં કેસર હતું, અને કેસરથી આવી રીતે આ પ્રોગ્રામ મેં કર્યો. પછી એને ખબર કે શાસ્ત્રીમાં 2 રૂપિયાની દવા 3 રૂપિયામાં આવી પાછી મોકલાવી, ને રસોઈયો પાછો મોકલાવ્યો છે, અને ઘી દવાની અંદર 5 ટીપા ઘી વધારે આવ્યું, તો હવે આમાં શું કરશે કહો. બિચારા ગભરાતા ગભરાતા સ્વામી પાસે આવ્યા. શાસ્ત્રીજી મહારાજ એક પણ શબ્દ ન બોલ્યા, કે કઈ વાંધો નહીં, આખું જગત નાશવંત છે, તો ત્યારે મમત્વ નહીં હોય એને, કેસર તો કઈ થોડું મફત આવે છે. પણ આવી રીતે જે મમત્વથી સમજીને વિવેકપૂર્ણ વર્તન કરીએ ને એ ઘરધણી. ઘરધણી એટલે ઘરનો માલિક, એટલે કે આપણને કોકને ખખડાવવાનું લાયસન્સ છે એ ઘરધણી નહીં. મોટા ભાગે આપણે ઘરમાં ઘરધણી તરીકે શું વધીએ, છોકરો પાણીનો ગ્લાસ લાવ્યો ને ઢોળો તો એક ઢોલ મારી દે, આ ઘરધણી. કારણ કે ઘરના ધણી છીએ ને આપણે, ન મારીએ તો કોણ મારે, ક્યારે માંડ લાગમાં આવ્યો ને, એવું નહીં. ઘરધણી હોય તો ઘરની બધી જ વ્યક્તિનું સંપૂર્ણ એ ધ્યાન રાખે. બાપા છે ને ઘરધણી, જુઓ એ મંદિરની અંદર નીકળ્યા ને તો રાહો ભરવાડો ને, એને પણ એટલા પ્રેમથી બોલાવે, એને મળે, એનું કામ પૂછે, અને એને કંઈક સારું કર્યું ને એની પ્રશંસા કદર કરે. અને ખરેખર ઘરધણી સારો હોય ને એ તો શું કરે, ઘરના કોઈ પણ સભ્યથી કંઈ પણ સારું થયું હોય ને એને મોટિવેટ કરે, એને આગળ લાવે, અને કંઈ એની ભૂલ થયો હોય ને તો એને ક્ષમા આપે. કારણ કે મોટો માણસ છે તો એની એનું મન મોટું હોય ને એવી રીતે પેટ ઉદર પણ મોટું હોય, અને બધી રીતે એની વિશાળતા હોય. માણસ માત્ર ભૂલને પાત્ર કોઈ નથી, કંઈક ભૂલ થઈ હોય તો આવી રીતે ઘર ધણી હોય ને કંઈ આમ પાછળ હાથ દઈને આમ ફરે નહીં, આંટા ન મારે. તો મંદિરની આવ્યા ને કંઈક એવું બગડતું હોય ને
તો છે ને પોતે જ મંડી પડે. બાપા પોતે બોચાસણની અંદર હતા, ગુરુ પૂર્ણિમાનો દિવસ છે, પ્રમુખ સ્વામી મહારાજ. અને એ વખતે એવું હતું કે જેટલા ભક્તો આવ્યા ને બધા બાપાનું પૂજન કરે. તમે જોજો જૂના કોઈ ફોટામાં આટલો આટલો ચાંદલો થયેલો હે, આખો કપાળ છે ને આટલો ચાંદલો થઈ ગયો હોય. બધા ચાંદલો કરવા, કોઈક અહીંયા કરે, કોઈક આમ કરે, કોઈક ઉપર કરે. તો બાપા બધે લગભગ સવારે સભામાં આવ્યા ને તે બપોરે એક વાગ્યા સુધી સભા ચાલી, પછી પૂજન ચાલ્યું. લગભગ 3:45 આવ્યા છે અને બરાબર બાથરૂમ લાગે નહીં. અને બાથરૂમમાં એવું હોય કે આપણને જ્યાં હજી બેઠા ને બીજી પ્રવૃત્તિમાં ખબર ન પડે, ઊભા થઈને લાગે ને એટલે પછી ભાગવું પડે. બાપા તો નજીક જ બોચાસણ સભા મંડપની બાજુમાં જે અત્યારે છે ને ત્યાં જ ગયા જનરલમાં. ત્યાં સુધી તો બધા સાથે આવ્યા, હવે ત્યાં અટક્યા ઊભા. અંદર ગયા અને થોડોક સમય થયો પણ આવ્યા નહીં, વાર લાગી. સંતોએ કીધું કે ઘણા સમયથી બેઠા ને થોડોક વધારે સમય, પણ પછી તો અંદર પાણીનો અવાજ આવતો એવું જોયું. અને સંતો નજીક જઈને જોયા ને તો બાપા તો ધોતિયું ઊંચું કરી કછોટો મારી અને ત્યાં સાંવરણો પડ્યો હતો, જસ એ બાથરૂમનો બ્લોક સાફ કરવા લાગ્યા. કેમ સાફ કરવા લાગ્યા છે? ત્યાં વિડીયો વાળો હતો તો કોઈ પ્રેસ રિપોર્ટરને બોલાવ્યા હતા, કોઈ નહોતું ત્યાં. ઘરધણી છે ને, એને જોયું કે સમયની અંદર બધા આવ્યા ને કોઈ પાણી ચાલુ ન કર્યું, દુર્ગંધ મારતું હતું, તો એમણે સારું શરૂ કરી દીધું. પણ આ ઘરધણીનું લક્ષણ છે કે જ્યારે જ્યાં એવું કંઈક કામ હોય અને એ આપણને દેખાય ને તો એ કહેવા જાય, ફરિયાદ કરવા જાય. એને ફરિયાદ ન કરે પણ એ પોતે જ કરી લે. એવી રીતે વડીલો હોય ને કોઈક ન કરી શકે એવું હોય તો કોઈ યુવાન વર્ગને ચીંધે, અને ચીંધે ને ત્યારે આપણે પણ એવી રીતે રહીએ કે કદાચ કોઈક વડીલ આપણને કહે તો બહુ આપણે સહર્ષ, આપણે મોટા ભાગ્ય માનીએ. એમણે સેવાની વાત કરી ને, નીચી ટેલ મળે તો, કોઈને આવડે છે મુક્તાનંદ સ્વામીની પંક્તિ છે, નીચી ટેલ મળે તો ત્યાંથી ભાગજો, નીચી ટેલ મળે તો માનીએ ભાગજો. મોટા ભાગ આપણને માનવાના કે આપણને પણ આવી કંઈક સેવા કરવા મળી, તો એ ઘરધણીનું લક્ષણ. એટલે ઘરધણી પોતે મમત્વથી ઘરમાં રહે. એટલે આપણે ઘર એટલે મંદિર સમજીએ, મંદિર એટલે ઘર અને ઘર એટલે મંદિર. જો ઘરમાં આવા સારા સંસ્કાર નહીં હોય તો મંદિરમાં પણ નહીં રહે, અને મંદિરમાં સારા સંસ્કાર મળ્યા તો ઘરમાં પણ ફાયદો જ થવાનો છે. બંને એકબીજાની સાથે સંબંધિત છે. ઘરમાં અને મંદિરમાં આપણું એક જ સરખું જીવન હોય. ઘણા એવા છે કે ઘર મંદિરની અંદર બહુ સારી સેવા કરે, સંડાસ બાથરૂમ સાફ કરે ને બીજું ત્રીજું બધું જ કરે ને, ઘરની અંદર તો પાછા ધણી તરીકે જ વર્તે છે ઘરમાં. એ ઘરમાં પણ આવી રીતે જેવી સેવા મંદિરમાં કરીએ એવું જ ઘરમાં કરીએ ને તો બાપાનો ગુણ આવે. ઘરમાં એકાદ જણ સત્સંગી ન હોય ને એને સત્સંગ થાય. ખાવું પીવું બેસવું સૂવું જોવું ચાલ્યા જવું કેવળ નાવું ધોવું, ભક્તોની એવી સઘળી ક્રિયા કુસંગી દેખી સતસંગી થાય. જેના જેના ઘરમાં એક બે વ્યક્તિને સત્સંગ ના હોય એને સત્સંગ કરવો હોય ને તો આ બધી પંક્તિ લખી લો નોટબુકમાં. નોટમાં નહીં હૃદયમાં લખો ભાઈ, નોટ બાદ પાછી ભૂલી જાય, ભૂસી જાય, નોટ ક્યાંક પડી રહે. ખાવું પીવું બેસવું સૂવું જોવું ચાલ્યા જવું કે વળી નાવું ધોવું, ભક્તોની એવી સઘળી ક્રિયાય કુસંગી દેખી સત્સંગી થાય. કુસંગીને જોઈ અને સત્સંગમાં આવવાની ઈચ્છા થાય, આપણું વર્તન જ વાતો કરવા લાગે. તો ઘરધણી એવી રીતે મમત્વથી રહે. બીજી એક વાત, એક મમત્વ ધારીએ, બધી જ પ્રકારનું કરકસરયુક્ત જીવન જીવીએ. હે બાપા છે ને સમય ને ટીસ્યુ પેપર વાપરે છે, તો બે પેપર આવ્યા ને એક પાછું આપી દે. અમેરિકાની અંદર બાપા 1977માં આવ્યા ને ત્યારે તો દાંત સારા હતા. અક્ષર પુરુષ સ્વામીએ બાપાને દાંત ખોતરવાની સળી આપી. બાપા હાથમાં લેતા હશે ગમે તે કારણ સળી નીચે પડી. અક્ષર પુરુષ સ્વામીએ બીજી આપી. બાપા કે પહેલી નીચેથી લાવો. એ કે બાપા નીચેની ન વપરાય, યુઝ એન્ડ થ્રો કહેવાય આજમાં. નીચેની સ્વામી કે ધોઈને લાવો, જાઓ ન વપરાય ને તો ધોઈને લાવો. બીજી સળીની એ જ સળી વાપરી. હા આપણા ગુરુ છે આટલી હદ સુધી કરકસર કરે છે. અને તમે જુઓ સમયમાં મોતી ભરડે. એ હરિભક્તોના માટે નાને મોટી એક દિવસ માટે જ રહેવાનું આવવાનું હોય ને તો એને માટે સંપૂર્ણ વ્યવસ્થા કરાવે.
તો એ પણ એક ગરધણીનું જ લક્ષણ છે કે જ્યારે વ્યવસ્થા કરવાની હોય ત્યારે પછી કંજુસાઈ કરીને બે, એવું નહીં. વ્યક્તિ ગરધણી એ કહેવાય કે વિત્ત, વ્યક્તિ અને વસ્તુ આ ત્રણેયને ઘરમાં આવતા પહેલા એનો વિચાર કરે. ગરધણીના ઘરની અંદર કોઈ પ્રવેશ કરે ને તો આ બધાનો વિચાર કરે અને એનો વ્યય કરીને પણ પાછો વ્યાપ કરે. ઘરનો મુખ્ય માલિક હોય એને વ્યવસ્થા કરવા માટેનું કદાચ પૈસાનો વ્યય કરવો પડે તો ત્યાં પણ એ કરે, ત્યાં પછી કંઈ કંજુસાઈ કરે ના ચાલે. જ્યારે જરૂર પડે ત્યારે બધું જ કરવું પડે. હરિભક્તો મેમાં મારો જ પ્રસંગ છે, 1977 બાપા પરદેશ આવ્યા ને, પહેલાં અંડર ટ્રેનિંગમાં હું હતો, એમની સેવામાં રહેવાનું હતું ને, એટલે એક બે મહિનાથી કે ભાઈ બાપાની સેવામાં કેવી રીતે રહેવું, રસોઈ થોડીક નાની મોટી બનાવતા, દાળ ભાત શાક આ તે આવડે ને. તો એ વખતે પછી બાપાનું દક્ષિણ ભારતમાં વિચરણ હતું, હું સાથે હતો અને બાપા સાંજના ગોવા જમવા બેઠા, ગોવામાં હતા, જમવા બેઠા બધું જમીન, છેલ્લે ખીચડી પીરસવા નીકળ્યા. એ દેવચરણ સ્વામી ખીચડી પીરસતા, મને કે ઘી લઈ લે પીરસવા, તો હું ઘી લઈને નીકળ્યો પાછળ. હવે ઘી લઈને આમ ઉતાવળે આવ્યો ને તો ચમચી સાવ નાની એવી આવી, સાવ નાની હતી. અને બાપા બેઠેલા અને બાપાની સામે હરિભક્તોમાં આપણા એપી પટેલ નૈરોબી ધર્મજવાળા એ સાથે હતા, એ બેઠેલા. આ બાજુ મહેન્દ્રભાઈ બેરિસ્ટર અને એમના બનેવી વિષ્ણુભાઈ અને પરશુરામભાઈ, આ ચાર જણા સામે બેઠેલા. અને પછી હું તો ઘી પીરસવા નીકળ્યો તો બાપાને ચમચીથી આમ બે ત્રણ ચમચી મેં ઘી આપ્યું, હાવ નાની હતી. અને આ લોકોને એક એક ચમચી આપી અને હું અંદર જતો રહ્યો. મારે હેતુ એવો હતો કે બાપા માટે અંદરથી મારે પૂડા પણ મેં બનાવેલા. તમે હજી એક પૂડો તવામાં શેકાતો હતો ધીમા તાપે, તમે એ લઈને પાછો લાવીને થોડોક આપું. એટલે મેં જરાય હરિભક્તોનું આમ ખાસ ધ્યાન ન આપ્યું, આમ આમ એક એક ચમચી નાખી ન નાખી હું ભાગ્યો. હું પીરસતો ને મારી સામે ને સામે આમ જોતા હતા અને હું જેવું આમ નીકળ્યો મને કે ભાઈ બેસ, આવ્યો નથી મને કે આવી રીતે ઘી પીરસાય. તો મેં છે ને ડાપણ કર્યું. હવે હું સાધુ થયો ને, પહેલા મારા નામે જ એક સંત હતા એને હું સાધુ થયો, એને પહેલા 10 દિવસ પહેલા જે ધામમાં ગયેલા એનું જ નામ બાપાએ મારા ઉપર નાખેલું. એ મહાન સ્વામીના મોટા ભાઈ, આપણા મહાન સ્વામી છે એના મોટા ભાઈ, એનું નામ જ્ઞાનપ્રિય હતું, પણ એને બાપુ સ્વામીથી જ બધા ઓળખતા, જ્ઞાનપ્રિય કોઈ કહેતું નહીં. તો હું સાધુ થવા આવ્યો, પહેલાં મેં આ બધી વાત સાંભળી ને મેં કીધું કે બાપુ સ્વામી એવું કહેતા, હું કોને કહું છું આમને, હા બાપાને કહું છું. મેં કીધું બાપુ સ્વામી એવી કહેતા ગ્રહસ્થને છે ને ઊંધી ચમચીથી ઘી પીરસવું, એવું હું ડાપણ એમને શીખવાડું છું. હવે બાપુ સ્વામી કયા અર્થમાં ક્યાં ક્યારે બોલાય મને કંઈ રેફરન્સ ખબર નથી, અને મેં એમની આગળ મારું ડાપણ નાખ્યું. મને કહું ઠું ઊભો થાય ભાન પડે છે કે ક્યાં બેઠા છો, કોનું ઘર છે, કેવા માણસ સામે બેઠા છે, ખીચડીમાં કેવી રીતે ઘી પીરસાય. તો આ મમત્વ છે, ગરધણી છે, નહીં તો સારું બહુ સારું હતો, ગૃહસ્થને આવી રીતે જ પીરસજો મંદિરમાં તો તમે કોઈ આવો. તો આ ગરધણીની રીત છે કે જ્યાં જેવું મમત્વ ધારવાનું હોય એ બધું જ સમજાવે, એને એટલે એને ગરધણી કહેવાય. ઘરનો માણી ધણી તો કોઈ પણ રીતે ઘરમાં, કુટુંબમાં, સમાજમાં, સત્સંગમાં, ગમે ત્યાં ફરતો હોય, એના કુટુંબનું, કુળનું, એના કાર્યનું ક્યાંય ખોટું ન દેખાય ને એવી રીતે વર્તે, એ ગરધણી કહેવાય. એટલે કે સાચા અર્થમાં બાપા ગરધણી છે. જ્યાં મમત્વ રાખવાનું આવે ત્યાં સંપૂર્ણ મમત્વ પણ રાખે. અમારા સંતો કોઈ પણ આમ ગાડી આપી હોય ને વિચરણમાં અને બાપાની પાસે જવાનું હોય ને તો ખબર પડે ને તો તરત આમ ગભરાય. સ્વામી પૂછે કેમ આવ્યા, કારણ એ ગરધણી છે. જરૂર હોય ને તો છેક કલકત્તાથી ત્યાં પ્લેનમાં આવ્યા ને તોય ના પૂછે, પણ વગર કારણે આવે ને તો કે સમાગમ કરવા, તો એવો સમાગમ નથી કરવા દેતા. હા અમે એના માટે જ મુંડાવ્યું છે ને, તો ઈચ્છા આવે ત્યારે ન જવાય. એ ગરધણી જગ્યાએ પેટ્રોલ કંઈ પાણીથી થોડી ગાડી ચાલે છે, એ બધું જ પૂછે અને માઇલેજ લખાવડાવે છે, ક્યાંથી કયા ગામ ગયા, સેના માટે ગયા. આ ગરધણી છે. અને જરૂર પડે તો એક સંત બીમાર હતા અને કંઈક દવા કરવાની, સ્વામીએ લખ્યું કે 1 થી 1 લાખ રૂપિયાનો ખર્ચો થાય ને તો એ પાછું વાળી નહીં જોતા. આપણા સર્વમંગલ સ્વામી અહીંયા આવ્યા હતા અને તમને ખબર છે ને બ્લડ કેન્સર થયેલું, અને પછી તપાસ કરાવી અને કહ્યું કે એને કંઈક શું કહેવાય ઓલું કરવું પડે ને, એને કંઈક બહુ મોટો ખર્ચો હતો મારા ખ્યાલમાં, બહુ એટલે બહુ જ મોટો. બાપા કે ગમે તેટલો ખર્ચો હોય, અને ડૉક્ટર કિરણભાઈને કહેલું કે અમેરિકા લઈ જવા પડે તો અમેરિકા લઈ જાઓ. એને કહ્યું બાપા આટલો મોટો ખર્ચો થાય કંઈ 50 લાખથી વધારે હતું. સ્વામી કે કરોડ રૂપિયા કેમ નથી થતા. તો આ ગરધણી છે.
એટલે ઘરમાં પણ તમે અને મંદિરમાં પણ જે જે વિભાગની અંદર જ્યારે આવવું જરૂર હોય. પણ આપણે ત્યાં ઘણીવાર શું થાય છે કે આપણને એવું મમત્વનું હોય ને તો મંદિરની અંદર વ્યવસ્થાને કારણે વિભાગ પાડવામાં આવ્યા હોય, એટલે કોઈક વિભાગમાં બગડતું હોય ને કંઈક થતું હોય ને એટલે પછી આપણે છે ને એનો અવગુણ લઈએ અને એની વાત બીજાની આગળ કરીએ. કારણ કે આપણે પાછા શું કરીએ કે આપણે આપણને હોદો ન હોય, કારણ કે જેટલી વ્યક્તિ છે ને એટલાને હોદો ન હોય, જો હોદો જોતો હોય તો યોગી બાપાનો લંડનનો છેલ્લો પ્રસંગ યાદ કરી લઈએ. બાપા લંડનમાં હતા અને સભા પૂરી થઈ ને પછી આવ્યા મેઘાણી સાહેબ, તો કે અમારા મંડળના પ્રમુખ આવ્યા. પછી વળી કંઈક બીજા આવ્યા તો કે આ પ્રમુખ આવ્યા, ત્રીજા આવ્યા તો કે આ પ્રમુખ આવ્યા. એટલે હક્કા બાપુ કે બાપા આમાં તો તમારા મંડળમાં પ્રમુખ કેટલા હોય, એક પ્રમુખ હોય એક ઉપપ્રમુખ હોય એટલે એને કદાચ પ્રમુખ ભૂલમાં બોલી જાય, પણ જેટલા આવે એટલા પ્રમુખ. બાપા કે અમારે તો સેવા કરે એ બધા, જો આપણે બધા થઈ જઈએ, હાલો આવું નથી થવું કોઈને, નહીતર તો છે જ ને. તો જો દરેક વ્યક્તિને હોદ્દો ન હોય તો જેને હોદ્દો ન હોય ને એને હોદ્દાની ઈચ્છા નહીં, હું આમ છેલ્લે બેહે પેલો બેઠો હોય ખૂણામાં બેઠો આમ કે આપણે બસ એ શાંતિથી ભજન કરીએ, તો શાંતિથી ભજન કરે ક્યારેય બોલે છે કે હું શાંતિથી ભજન કરીએ એમ? અશાંતિ છે ને એટલે એવું બોલાય. આપણા મનમાં અશાંતિ હોય ને એટલે આપણે કે આપણે બસ કાંઈ નહીં, આપણે એ શાંતિથી માળા ફેરવીએ. જે શાંતિથી માળા ફેરવે ને એ કોઈને કહે નહીં કાંઈ, એ કોઈનો અવગુણ ન લે. પણ આપણે પછી કોઈક ડિપાર્ટમેન્ટની અંદર કંઈક એવું હોય ને તો આપણે કરીએ નહીં અને બીજાને કે અહીંયા ભાઈ એને બોલાવીએ અને કે જો ઓલી પણ જો તું જા જોયું આ રસોઈ કેટલી બગડીશ, જો સ્વામી મમત્વની વાત કરતા હતા ને, બે પૈસાની દવાની વાત કરતા હતા ને, બેટીમાં ઘીની જો આ ખૂણ આમ જો લે. એટલે પાંચ જણાને બતાવે, ન બતાવો એવું નથી કહેતો, આંખ છે દેખાય કોને બતાવવાનું, એ ડિપાર્ટમેન્ટની મુખ્ય વ્યક્તિ હોય ને એની સાથે તમને આપણે સંબંધ ન કેળવી શકાય, સારું ન હોય ને તો મંદિરના જે વ્યવસ્થાપક હોય ને એને કહે સ્વામી મારે આંખે આવું દેખાયું અને આ મેં જરા જોયું, તમે તપાસ કરજો. પહેલી વારે તો કોઈ સાચું માનવાનું નહીં, ડૉક્ટર સ્વામી તો ત્યાં સુધી કહે છે બીડી જેવી બીડી દેખાય ને તો એ પણ સમજવું કદાચ અજમાની હોય, અંદર અજમો ભર્યો હોય. ડૉક્ટર સ્વામી તો એટલા ઊંચા છે આપણા કે અંદર તમાકુ ન પણ ભર્યો હોય, કોઈ વૈદ્ય કીધું હોય તો અજમો પણ ભર્યો હોય એમાં કોઈ દિવસ ખોટ નહીં જાય, ગુણ લેવામાં ખોટ નહીં જાય, અવગુણમાં ખોટ જશે. તો આની માટે થોડીક દ્રષ્ટિ બદલવી પડે અને આવા ગરધણી આપણે બધાએ થવાનું છે કે મંદિરનું આવું આપણને મમત્વ રહે, આપણને એના પ્રત્યે હેત પ્રીત રહે, કોઈનો અભાવ અવગુણ ન આવે. મંદિર મંદિર નાનું મોટો કંઈ એવું બગાડ થતું હોય તો આપણે પણ આ પ્રમાણે સાચવી લઈએ અને આમ કોઈને જણાવવા પણ ન દઈએ. આપણા ઘરની અંદર આપણા દીકરા દીકરી કે કુટુંબીજનોમાં કોઈનામાં કંઈક ખોટ હોય, અવગુણ હોય, કંઈક અપલક્ષણ હોય તો આપણે બાજુવાળાને જઈને એને વાત કરીએ. તો આપણે ઘરમાં રહેતા તો આપણને ન દેખાય, દેખાય એમ આટલો મોટો સમુદાય છે. આપણે આને મંદિર કહીએ છીએ ને, બીજી બાજુ આધ્યાત્મિક હોસ્પિટલ પણ છે. હોસ્પિટલની અંદર કોણ કોણ આવે? બે જણા આવે, એક માંદા ને બીજો જોવાવાળો. એ જોવાવાળો આવે ને ત્યારે અડધો માંદા જેવો જ થઈ જાય. આ બધાને જોવે ને એટલે આમ એકદમ ઢીલો થઈ ગયો, કંઈ ઓલા મિલિટરીના માણસની જેમ હોસ્પિટલમાં નહીં ચાલે, જોજો તમે હાલે ને તો ઢીમો ધીમો ચાલશે, હોસ્પિટલમાં આવે એટલે. તો હોસ્પિટલની અંદર તો ગુમડું થયું હોય ને એને દેખાય, હે ગુમડું થયેલું ને દેખાય, પણ કિડનીમાં પથરી હોય એ દેખાય કંઈ બારે? એ તો પેલા લોકોને માનમાં નામ કુલું કરે ત્યાં દેખાય છે, આમાં ઇન્ડિયામાં એવું હોય તો દેખાય જ નહીં, એવા એક્સરે પાડે કંઈ દેખાય જ નહીં. તો કહેવાનું શું છે કે આવું બધાને દર્દ તો હોય જ, એ જ હોસ્પિટલમાં આવ્યા હોય તો આ સત્સંગ સમુદાયની અંદર જુઓ તો કંઈક ને કંઈક એવી તે ખામી તો દેખાય જ, પણ એ કંઈ બહારે જાહેર કરવાની હોય નહીં. એમ આપણે કોઈને ક્યાં પગાર આપીએ છીએ, એ તો બધાનો આભાર માનવો પડે કે આ દેશની અંદર અહીંની વાત કરો ને, આ તો તમને જે તમે જમો છો, રસોઈ બનાવે છે, જે મંદિરની સ્વચ્છતા સાફ રહે છે ને, કલ્પના બહારની વાત છે. મુંબઈમાં તો મને લાગે છે બધા વીઆઈપી ટ્રીટમેન્ટ ભોગવે, હા અહીંયા તો તમે જો મોટા મોટા ડોક્ટરો, આટલો બધો પગારદાર, આટલી મોટી સેવા કરવાવાળા, એ બધા નીચે બેસી જાય, પીરસવાનું, ક્લિનિંગ કરવાનું, હા તે બધું જ નાની મોટી એકે એક સેવા. આખા મંદિરની અંદર એક પણ પગારદાર માણસ નથી. આવી તો એક સંસ્થા હોય, કોઈની તાકાત નથી આવી સંસ્થા ઊભી કરી શકે જેમાં એક પણ માણસ પગારદાર ન હોય.
મને તો હું કહેવા ખાતર નથી કેતો, અંતર ફૂલે છે. અહીંયા આવ્યો ને જોઉં છું, મેં બાપાને પહેલાં જ કાગળમાં લખ્યું તો મને લાગે છે કે 26 વર્ષ પછી અહીંયા આગળ આજ અહીંયા મારે આવવાનું થયું. પણ હું જોઉં છું કે અહીં એક દિવ્ય સત્સંગ છે, દેશમાંય સત્સંગ છે, દેશમાંય નિષ્ઠાવાન સમર્પિત હરિભક્તો છે. પણ સેવાનું જે પાસું છે ને એ અહીંયા ગજબનું છે. અમે સંતો પણ પાછા પડીએ ને એટલી ગજબની સેવા તમારામાં છે, એવું સમર્પણ છે અને બધું જ એવું અદ્ભુત છે. એના માટે તો કહેવાનું કોઈ રહેતું જ નથી. પણ આ તો એક ઘરધણી તરીકેની વ્યાખ્યા કે સમજણની વાત આવી તો આપણે જ આગળ વધવું હોય. એટલા માટે કે કોઈ પણ વિભાગની અંદર મંદિરમાં નાનું મોટું એવું હોય તો કોઈની સાથે ચર્ચા ન કરીએ, ન જેની ઓલી હોય એને તો વાત જણાવીએ નહીં. ડાબો હાથ જમણા હાથ ન જાણે એવી રીતે આપણને કંઈક દેખાયું હોય, દેખાય ને એ સારું કહેવાય. જો બાપા પોતે એવું કહે છે કે હું સમયમાં છેલ્લી મિનિટે આમ આવું ને અને દરેક ડિપાર્ટમેન્ટમાં આમ આંટો મારે, આમ આપણી પણ ઈચ્છા કે બાપા આવીને એકવાર જોઈ લે તો સારું. પણ જે જે ડિપાર્ટની અંદર જે મુશ્કેલી હોય ને એને તરત ખબર પડે. પણ એ પાછા કેવા છે, ઘણા એવા હોય કે મુશ્કેલી હોય ને એ દેખાય ને એમ ઊભો કરીને પછી હાલતો થાય એટલે માણસ મૂંઝાય. બાપા કેવા છે કે મુશ્કેલી એને દેખાય અને એની સાથે જ એનું સોલ્યુશન પણ દેખાય. તો આપણને કોઈક વાર એવું દેખાય ને મુશ્કેલી તો આપણે એ ઉપાડી લઈએ એટલે સોલ્યુશન, ન થાય તો મુખ્ય માણસને જણાવીએ કે ભાઈ આવું છે. એક સંત પતરાવાળાની ગાડી લઈને નીકળ્યા અને આગળ જતા હતા, વજન વધારે હતું, આમ ચડાણ હતું. હવે શું કરે, સ્વામી શ્રી આમ જોવે છે કે આટલું બધી સેવા કરે છે અને જોતા હતા ને પેલા સંત પણ રાજી થયા કે વાહ હું સેવા કરું છું, બાપા સંસ્થાના ધણી એને મારી સેવાની જોઈ એને આનંદ થયો. પણ એ જોતા હતા ને બરાબર સામે ચડાણ હતો, આમ કહેતા હતા એને ખબર પણ ન પડે. બીજી બાજુ સ્વામી આવીને જોડાઈ ગયા અને ગાડી આમ આગળ ખેંચાઈ ગઈ આ ધણી. એવી રીતે જે જે ડિપાર્ટમેન્ટની અંદર જે કોઈ સેવા કરતો હોય, સવારે પાર્કિંગની વાત કરી હતી, સૌથી મોટો અહીંયા પ્રશ્ન અથવા મનની અંદર આવું આવે પાર્કિંગનું. તમારે આ હવે પ્રેક્ટિકલ થોડીક વાતો આવી, આપણે જ્યાં ગાડી પાર્ક કરવી હોય અને ત્યાં એક બે જગ્યા જેવું આપણને દેખાય અને એ સમયે કાર્ય કરતા સ્વયંસેવક પાર્ક ન કરવા દે ત્યારે શું થાય, હે યોગીનો માર્ગ વિચારો લો, ત્યારે શું થાય, થાય કે નહીં. હે પણ ત્યારે છે ને એવું હોય, એને સંતોએ કહી રાખ્યું હોય કે બે મોટા મહેમાન આવવાના છે, અથવા તો સત્સંગમાં જ કોઈ ઓલું તમારે સાયકલ જેવું દોરેલું હોય ને એ તો 2-3 જ જગ્યા હોય ને ડિસેબલનું, ને આમ એક માણસ આમ દોરેલું જ હોય બધી જગ્યાએ, તમે જો એ હોય જ અહીંયા ફરજિયાત. પણ હવે એવી જગ્યાએ બીજી બે ખાલી રાખી હોય, કોઈ મહેમાન આવવાના હોય, વિશિષ્ટ વ્યક્તિ આવવાના હોય, એમને કહી રાખ્યું હોય, તમારામાંથી જ કોઈએ કહ્યું હોય કે ભાઈ સ્વામી આવા એક વ્યક્તિ આવવાના છે તો જરા એને પાર્કિંગ હાથે ધ્યાન રાખજો, અને રાખ્યું હોય ને સ્વયંસેવકે જગ્યા રાખી હોય અને આપણને ન પાર્ક કરવા દે એટલે આપણને થાય જો જગ્યા હતી ને ન કરવા દીધું, એ સમયે સ્વયંસેવકે ભાઈ સમજવાનું હોય ને આપણે સમજવાનું હોય. પણ સ્વયંસેવક છે ને એ સંતોના આધીન અથવા તો વડીલ કાર્યકર્તાઓને આધીન હોય છે. આવી નાની મોટી ઘણી બધી વસ્તુઓ આવે તો એ બધામાં આપણે સમજી આવી ગયા વિવેકની આવ્યા, તો એ બધામાં સમજીને પછી જો આપણે કાર્ય કરીએ તો તો આપણને એમાંથી શું છે, સંત આનંદ રહે, સુખ રહે. નહીતર તો આવું મોટું કાર્ય ચાલતું હોય ને ઘણી બધી ઉણપ ખોટ ખામીઓ દેખાય, એ બધી જ ઘરધણી તરીકે આપણે જોવા જઈએ કે ઘરનો ધણી એટલે મારે વિઝિટ મારવાની છે અને વિઝિટ મારું એટલે મને દેખાવું જોઈએ, તો છે ને આપણે છે ને કચરાથી ભરાઈ જઈશું. આવી બધી ઉણપો આપણામાં આવે ને તો એનાથી આપણે પછી ભગવાનનું સુખ ન લઈ શકીએ. તો ઘરધણીનું આ લક્ષણ કહેવાય. યોગીજી મહારાજ ગોંડલમાં હતા દિવાળીનો સમય અને રસોઈ માટે એ વખતે લાકડા આવતા હતા, ચૂલામાં લાકડા નાખીને રસોઈ કરવાની હોય બળતણ તરીકે, તે ખટારો ભરીને આવે, એક ખટારો બીજો ત્રીજો 5-10 ખટારા કંઈ આવવાના, 4-5 ખટારા આવ્યા ને બાપા પર કેટલા લાકડા આવ્યા હતા, કેટલા અંદર લખ્યું હોય 500 બણ ફલાણું ઢીકડું તો એના પર વાઉચર ઉપર સહી કરી આપે. યોગી બાપા કે લાકડા કંઈ, લાકડા કોઈ જોખો છો, હવે ખટારો ભરીને લાકડા આવ્યા એની કેવી રીતે જોખવા. તો કોઈ કહ્યું બાપા આપણે જે સત્સંગી છે ને એ જ મોકલે છે ને આવી રીતે. સ્વામી કે ભલે સત્સંગી મોકલે પણ ભરવાવાળા તો જ્યાંથી આવે ત્યાં થોડા સત્સંગી હોય. તો કે ના ના આમાં તો હું બરાબર આખો ખટારો ફૂલ ભરેલો હોય. બાપા કે નહીં જોખો, અને ખરેખર લાકડા જોખ્યા ને લખ્યા હતા ને એના કરતાં 120 મણ ઓછા નીકળ્યા એ જોખાવ્યા. તો આ પણ એક ઘરધણી છે,
તો આવી રીતે આ પુરુષોએ પણ કર્યું છે. અને એની સાથે તમે જુઓ કે બપોરે 2 વાગ્યા ને તમે રાહ જોવે, જમ્યા ન હોય. ગોંડલ બાજુ આ બધું સ્ટેશનથી ટ્રેન આવે ને એની રાહ જોવે, અને ટ્રેનની વિસલ વાગે ને ત્યાં હું જમે નહીં. અને પછી કોઈક માણસ આવે, મહેમાન 2-3 ઉતરે ને તો રાજી થાય. 2 વાગે કોઈ મહેમાન આવે, સવારે વહેલી સવારે 3:30 વાગે જાગ્યા હોય, એને 2 વાગ્યા સુધી જે સુવા મળે નહીં તો એને રાજી થવાનું હોય. પણ આ ઘરધણી છે ને, મંદિરની અંદર કોઈ પણ માણસ આવ્યો હોય ને, કોઈક કંઈક મારે મોડું ખાવું તોય રાજી થાય, કોઈક આને દૂધ જોવે તો રાજી થાય. એ ઘરધણી અમારા જેવા તો કંટાળે. બપોર 2 વાગે કોઈ દૂધ માગે ને તો એ ના પાડે, અથવા એને બીજો ઉપાય બતાવે કે અત્યારે દૂધ ન પીવાય, દૂધ બગડી ગયું હોય. સવારનું દૂધ અત્યારે બગડી ગયું હોય, ખાટું થઈ ગયું હોય, હમું તકલીફ કરે, એને જ્ઞાન આપી દે, દૂધ ના આપે. એટલે ભાઈ જ્ઞાન ને જ જોયું, દૂધ આપ ને હમણે. પણ યોગીજી મહારાજ છે ને, એટલે આપણા જે ગુરુ પરંપરામાં છે એની સામે જ જો આપણે દ્રષ્ટિ રાખીએ તો એનું જીવન પ્રેરણાની પરબ છે. એના જીવનમાંથી આપણને ખૂબ જાણવાનું મળે. આધ્યાત્મિક માર્ગમાં આપણે એક જ વસ્તુ વ્યક્તિ જોવાની છે, એની જ સામે નિશાન રાખીને એ આટલી મોટી સંસ્થામાં આપણા બધાના દોષ નહીં. આપણે તો આપણે જે પ્રવૃત્તિ હોય ને એના આપણને દોષ દેખાય, પણ એને તો આપણી પ્રકૃતિના દોષ દેખાય. આપણા એક એક વ્યક્તિની અંદર શું છે ને એને બધી ખબર છે. લો મારી અંદર, હું તમારી આગળ હારી ડાય ડાય વાતો કરું છું, પણ મારી અંદર શું રહેલું એને નહીં ખબર પડતી હોય. હવે આપણે એના પગ દબાવ જાય ને આમ, મારે હારી ઉભો થાય શું જોઈને પગ દબાવ આવ્યો તો, પણ આપણને બધાને નભાવે છે ને. હે, તો એવી રીતે ઘરધણી એ કહેવાય. ગુણાદિત્યાનંદ સ્વામીની વાતોમાં લખ્યું, જેમ પોતાની માં બેન ને દીકરી ઉઘાડા દેખાય તો એ શું કરે, આમ આંખ કરીને જોવે, વાહ આમ કરે, આંખ બંધ કરી દે, કેવી બળતરા થાય. એવી રીતે સત્સંગની અંદર પણ કોઈ પણ વસ્તુ એવી દેખાય તો આપણે આંખ બંધ કરી દઈએ, અથવા યોગ્ય વ્યક્તિને જઈને કહીએ તો એ ઘરધણી કહેવાય. તમે તો ઘરમાં જ રહો છો.